पेपर में जाणेलू के आ संस्था ने बंद थवी जोईए, एनी बहु जूनी तपासो थवी जोईए, तो आ सत्य ने भी ज्यारे आटलू बधु तपास थवी जोईए एवुं वांच्युं त्यारे थयुं के कमिश्नर साहेब ने कहीए के साहेब आमां योग्य रीते विचारजो, आ संस्था ने अमे पण कोईक रीते ओळखीए छे અને અમારી દીકરીને મૂક્યા પછી અમને એનો એવો કોઈ અફસોસ નથી કે અમે કેમ મૂકી છે, કારણ કે અમે સંસ્થાને જાણીએ છીએ. બસ આ ચરિત્ર વગરની જે વાતો અને આરોપો થઈ રહ્યા છે કે અનૈતિક પ્રવૃત્તિઓ ચાલી રહી છે એ બાબતો ના ચર્ચાય એ બહુ જરૂરી છે. અને એનું દુઃખ છે અમને લોકોને કે અમે મૂર્ખ નથી કે આવી રીતે બાળકોને અહીંયા મૂકી દઈએ. તો પ્લીઝ આટલું બંધ થાય. અને શોધખોળ કે જે ઘટના બની છે અમને એવી ખબર છે કે એના કાર્યકર મિત્રો બધી જ રીતે પોલીસને સહકાર આપી જ રહ્યા છે. હું શૈલેષ અગ્રવાલ છે, હું નવસારીથી છું મૂળે અને હું ઓએસિસમાં છેલ્લા 4 વર્ષથી જોડાયેલો છું. યસ, અમે સીપી સરને અને પોલીસ કમિશનરને મળવા માટે આવ્યા હતા કે અમારા આજે ઓએસિસ પર જે ખોટા આક્ષેપો મુકાઈ રહ્યા છે, પોલીસ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને એમાં અમે સંપૂર્ણ સહકાર આપી રહ્યા છે, છતાં જે પણ આક્ષેપો મુકાઈ રહ્યા છે ખોટા ખોટા, જે પણ બદનામી કરવામાં આવી રહી છે ખોટી રીતે, એના માટે અમે સામે એને લડવા માટે આવ્યા છે કે અમારે આ નથી જોઈતું, અમારે પણ ન્યાય જ જોઈએ છે અને એ ન્યાય છોકરીને મળવો જ જોઈએ. એના માટે છેલ્લા 20 દિવસથી અમે લડત કરીએ છીએ અને અમે જે કામ કરીએ છીએ, અમે જે રીતના યુવાનો છે એની તદ્દન વિરુદ્ધ બધું છાપવામાં આવ્યું છે, જેનાથી અમને ખૂબ જ અસંતોષ, ખૂબ જ દુઃખની લાગણી થાય છે. જ્યારે દેશ માટે કશું કરવા માટે, ન્યોછાવર થવા માટેની જ્યારે અમે કંઈક વાત કરતા હોઈએ, ત્યારે જો આ અગર મીડિયા અથવા લોકો છાપે છે તો એ ખૂબ જ અમને દુઃખ થાય છે. નથી, યસ, અમે ઓએસિસમાં, અમે અમારી ફેલોશિપમાં છીએ અને અમે દેશમાં કેવી રીતે પરિવર્તન આવે, જે જે પણ જે જે જગ્યા પર શું કહેવાય ખોટું થઈ રહ્યું છે, જ્યાં પણ એજ્યુકેશન સિસ્ટમમાં કોઈ પણ જગ્યા પર જ્યાં ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે, સત્યનો સાથ નથી અપાતો, એ બધી જગ્યા પર અમે વિવિધ કેમ્પેન દ્વારા અમે આ જે એક્ટિવિટીઝ છે કરીએ છીએ. હાજી, હા, મોબાઈલ ફોન જે છોકરાઓ, જે લોકો, જે આખી પ્રોસેસ છે બહુ જ મોટી પ્રોસેસ છે, એમએચઈની 2 વર્ષની પ્રોસેસ છે, એની વિગતે માહિતી તમને વેબસાઈટ પર કે બધી જગ્યા પર મળી શકશે. પરંતુ ખરેખર જે ચારિત્ર ઘડતર શું છે, ખરેખર સ્વામી વિવેકાનંદ બનવું એટલે શું, એ વસ્તુ અહીંયા શીખવાડવામાં આવે છે. છેલ્લા 2 વર્ષ પહેલાં હું એક એવો છોકરો હતો જે 12 સાયન્સમાં ફેલ થયેલો હતો અને ત્યારથી લઈને અત્યાર સુધી મારી અંદર અને દરેકે દરેકની અંદર બહુ જ બધું સારું પરિવર્તન આવ્યું છે અને જેના કારણે અમે ઓએસિસ માટે અને દેશ માટે કામ કરવા માંગીએ છીએ. અને એવી જગ્યા પર આ બદનામી થાય છે જે અમને જરા પણ ગમતી નથી અને અમે એના માટે સામે લડવા માંગીએ. વાત એવી હતી કે તમારા પપ્પા તમને પાછા લેવા માટે આવ્યા હતા, તો તમે પાછા ગયા નથી એવું વાત આવી હતી, એટલે પૂછ્યું કે પેરેન્ટ્સ હતા, તો એ પેરેન્ટ્સ વિશે, આ પેરેન્ટ્સ, તમારા પેરેન્ટ્સનું જે કેવું છે ને આ પેરેન્ટ્સનું શું કેવું છે, તમે શું કહો? પેરેન્ટ્સ છે તો પેરેન્ટ્સને દીકરી સૌથી વાલી જ હોય છે, એટલે એમને હંમેશા માટે એવી અપેક્ષા હોય છે કે દીકરી મારી સાથે રહે ને હંમેશા માટે રહે. પણ દેશનો અને કાનૂન, આ દેશનો જે કાયદો છે એવું કહે છે કે 18 વર્ષ પછી દીકરી પોતાનો નિર્ણય જાતે લઈ શકે છે, એને શું કરવું છે લાઈફમાં એ પોતાના ડિસિઝન પર બધું જ વસ્તુ કરી શકે છે. તો કોઈ એવા મા બાપ સજેશન આપી શકે છે પણ મા બાપ એ વસ્તુને થોપી નથી શકતા, બરાબર? એટલે હું અહીંયા જે પણ કરું છું એ મારી પૂરેપૂરી મરજીથી જ કરું છું, કોઈએ મારા પર કોઈ જબરજસ્તી, કોઈ દબાણ કર્યું નથી અને મને જ્યારે ઈચ્છા થશે ત્યારે હું ઘરે રોકાવા પણ જાઉં છું, બરાબર? એ મારા પપ્પાની સ્પેશિયલ ઈચ્છા હતી કે દીકરી મારી પાસે આવી જાય. ધેટ નો, એનો મતલબ એવો નથી કે તમે એને ઊંધી રીતે લો અને હું નથી જતી અને હું આવી જ છું અને આ સંસ્થા પર તમે એને કન્ટેક્સ્ટમાં લઈને આરોપ લગાવો, એ તદ્દન ખોટી વાત છે, બરાબર? સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને YouTube ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો.